છો બાળકો? મજામાં. સરસ બાળકો, આજે આપણે ધોરણ 5 અને વિષય ગુજરાતીમાં આગળ અભ્યાસ કરીશું. આપણે આગળ પહેલા જોયું હતું, કયો પાઠ જોયો હતો? હા, સરદીના પ્રતાપે. બાળકો, એ પાઠ તમને સરસ સમજાઈ ગયો અને સ્વાધ્યાય પોથીમાં લખી લીધો ને પેન્સિલથી? સરસ. નર્મદા એટલે
ખોટો સમય જાય ને મજા એટલી જ આવશે કે પંખીની જેમ આપણે જાશું એની પાંખે તો આપણને થાક પણ નહીં લાગે અને કે છે ખોટો સમય પણ નહીં જાય અને આપણને ખૂબ જ મજા આવશે. તો હવે કે છે મનને તૈયાર રાખજો પ્રવાસમાં જવું હોય તો આપણે મનને છે એ તૈયાર તો રાખવું જ પડે ને. એટલે કહે છે કે મનને તૈયાર રાખજો. આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ કે આપણે ઘણું જ દૂર જવાનું છે. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે. ક્યાં શરૂ થાય છે? ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે અને મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ નામ તો સાંભળ્યું છે ને બાળકો? હા, તો આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ. જો ઉત્તરની પૂર્વ બાજુથી શરૂ થશે અને મધ્ય પ્રદેશના એમ કહે છે ને, હા એમ નથી કહેતા, ગુજરાતની પૂર્વ બાજુથી શરૂ થશે અને મધ્ય પ્રદેશના પૂર્વ છેક પૂર્વ તરફ આપણે જવાનું છે. તો એ કહે છે ત્યાં મેકલ નામનો પર્વત છે. જો બાળકો ઘણા બધા પર્વત હોય છે તો બધા પર્વતના નામ આપણે અલગ અલગ આપ્યા હોય છે કે હિમાલય છે એમ કહીએ છીએ કે હિમાલયનો પર્વત. એવી રીતે અહીંયા પણ એક પર્વત છે જેનું નામ છે મેકલ. તો એના પર્વત છે આપણે એની તળેટીમાં જવાનું છે. ક્યાં જવાનું છે? એની તળેટીમાં એક વિશાળ સરોવર છે. આ મેકલ પર્વત છે એની તળેટી એક સરસ મજાનું મોટું બધું વિશાળ સરોવર છે અને એનું નામ છે અમરકંટક. એનું નામ શું છે બાળકો? હા, અમરકંટક. ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા. ત્યાંથી શું નીકળે છે બાળ મિત્રો? આપણી નર્મદા મૈયા. કે ત્યાંથી આપણે કહીએ ને કોઈ પણ વસ્તુ છે તો કોઈક જગ્યાએથી તો શરૂ થતી જ હોય છે. ક્યાંક તો એનો સ્ટાર્ટિંગ હોય ને કોઈ. તો આ છે એ અમરકંટક છે, ત્યાંથી એ નીકળે છે. ક્યાંથી? યાદ રાખજો ખાસ. હા બાળકો, પછી આગળ જુઓ શું કહે છે. આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પડતી એક ચળકતી ને સરકતી રેખા દેખાય એ જ નર્મદા. આપણે ઊંચેથી જોઈએ તો ભારત દેશના બે આડા ભાગ પડતું હોય એવું આપણને દેખાય છે. શું કામ કે વચ્ચે સરસ મજાની નર્મદા મૈયા છે એ ચળકતી આપણને દેખાય છે. કે કેવી સરસ ત્યાં છે કહે છે. આ વર્ણન લેખક પોતાના પ્રવાસનું કરે છે. હા, આપણે પણ આ વર્ણનમાંથી શીખવાનું છે કે આપણે ક્યારેક પ્રવાસમાં ગયા હોય તો એનું આપણે આટલું સરસ મજાનું વર્ણન કઈ રીતે કરીશું. જો પછી આગળ છે કે ઉપરનો ભાગ એટલે કે બે આડા ભાગ પડે છે એમાં ઉપરનો ભાગ છે એ ઉત્તર ભારત ને નીચેનો ભાગ છે એ દક્ષિણ ભારત વળી. એટલે બે ભાગ પડે છે તો ઉપરનો ભાગ છે એ ઉત્તર ભારત, નીચેનો ભાગ છે એ દક્ષિણ ભારત. વળી કઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ નર્મદા કોઈ પણ નદી હોય તો એના બે કિનારા તો હોય ને. તો આમાં પણ કહે છે કે બંને બાજુએ ઊંચા ઊંચા શું છે? પર્વતો છે. ઊંચા ઊંચા પર્વતો. જો ઉત્તરમાં વિંધ્ય ને દક્ષિણમાં સાતપુડા. હવે ઉત્તરનો ભાગ છે ત્યાં છે વિંધ્ય પર્વત અને પછી નીચે દક્ષિણનો ભાગ છે ત્યાં સાતપુડા ને વચ્ચે વહે છે ધસમસ્તી ઉછળતી કૂદતી નર્મદા મૈયા. બંને પર્વતની વચ્ચે ધસમસ્તી અને ઉછળકૂદ કરતી શું છે? સરસ મજાની નર્મદા મૈયા. તો હવે ધસમસ્તી એટલે વેગથી દોડતી. આપણે ક્યારેક એમ કહીએ કે આ તો જો કેટલું ઝડપથી દોડીને જાય છે તો અહીંયા પણ આ ધસમસ્તી એટલે કે વેગથી દોડતી ઉતાવળે વહેતી આ નર્મદા મૈયા છે એ આપણને સરસ દેખાય છે. હવે આગળ શું કહે છે? તમને ખબર છે નર્મદાનો અર્થ બાળકો? મેં હમણાં થોડી વાર પહેલા જ કહ્યો હતો. શું થાય છે? હા, જે આપણને આનંદ આપે છે. થાય ને? એટલે કે નર્મ આપે તે નર્મદા. શું છે? નર્મ આપે તે નર્મદા. એના કિનારાની આગળ શું લખેલું છે? એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે.
મેદાનો પણ હોય તો કે છે ક્યાં તો ખુલ્લા સરસ મજાના મેદાનો છે. નર્મદા ક્યાંક શાંત છે, એકદમ શાંત, અને ક્યાંક છે તે દોડતી કૂદતી. ઘણી જગ્યાએ શાંતિનો પ્રવાહ વહે છે અને ઘણી જગ્યાએ છે તે એકદમ દોડતી કૂદતી, એટલે એને રેવા પણ કહે છે. બાળકો રેવા કહે છે, જો ક્યાંક શાંત છે અને ક્યાંક છે દોડતી કૂદતી, એટલે એને શું કહે છે? રેવા. આપણે કહીએ છીએ ને કે રેવા, અને તમને ખ્યાલ હોય તો આપણે ગુજરાતી મૂવી પણ છે રેવા, એમાં પણ ઘણું બધું નર્મદા વિશે કહે છે, અને કદાચ તમે બધાએ જોયું પણ હશે, અને ના જોયું હોય તો ક્યારેક ફ્રી ટાઈમ મળે તો તમે જોઈ પણ શકો. શું થશે એનાથી કે એની અંદરની જે થોડી ઘણી માહિતી આપણા પાઠની અંદર છે એ તો તમે યાદ રાખશો જ, અને કંઈક બહારની હશે તો પણ તમને સરળતાથી યાદ રહી જશે, છે ને? મજા આવે. જો હવે આગળ શું કહે છે, રેવા એટલે કૂદનારી. શું થઈ? કૂદનારી. ક્યાંક એ ધૂધ બની જાય છે ને ક્યાંક પહોળે પટ્ટે ધીર ગંભીર બની જાય છે. શું થઈ જાય છે? એ ક્યાંક છે એકદમ ધોધ બની જાય છે, અને ક્યાંક એકદમ ધીર ગંભીર વહે છે, એકદમ શાંત વ્યવસ્થિત. આમ આપણે કહીએ ને કોકને જોઈએ તો કે આ માણસ કેટલો ગંભીર છે એમ કહીએ ને, તો આ નર્મદા પણ એવું જ કંઈક અલગ અલગ એના રૂપ અલગ અલગ જગ્યાએ દર્શાવે છે. જો આવી સરસ નદી આપણા ઋષિ મુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી. ઋષિ મુનિઓ છે એના કિનારે જ્યારે યાત્રા કરે છે તો એના વખાણ કરતા જરાય થાકતા જ નથી. એમને તો ખૂબ જ મજા આવે છે, કેમ કે એ નદી જ છે એટલી સરસ કે બધા એના વખાણ કરતા થાકતા નથી. તેમાં તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યો હશે. તમે ઘણી વાર આ સ્ત્રોત દાદા દાદીને ગાતા સાંભળ્યો હશે. જો સ્ત્રોત કયો છે એ આપણે જોઈએ. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. જો અમે લખ્યું છે આ બોર્ડ ઉપર પણ, ફરીથી હું વાંચું છું, તમે જોજો. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. આ સંસ્કૃતનો એક શ્લોક છે જે નદી માટે લખાયેલો છે. હવે જો એનો અર્થ શું થાય છે, હે દેવી નર્મદા મૈયા, એટલે કહે છે હે દેવી નર્મદા મૈયા, તારા ચરણ કમળમાં હું નમન કરું છું. ચરણ કમળ એટલે બાળકો કે પગમાં, એમ કે છે કે દેવી નર્મદા મૈયા હું તમને વંદન કરું છું. આપણે ઘણાને પગે લાગતા હોય ને તો આ શ્લોક એવો જ છે કે દેવી નર્મદા મૈયા હું તમને ચરણ કમળમાં વંદન કરું છું. જો હવે આગળ શું છે, લો આમ વાત કરતા કરતા આપણે ક્યાં છે પહોંચી ગયા, જબલપુર પાસે પહોંચી ગયા. ખબર જ ના પડી કે આપણે પ્રવાસમાં છે જબલપુર પહોંચી ગયા છીએ. તો જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યો છે. જો આટલી વારમાં આપણે ક્યાં પહોંચી ગયા, જબલપુરના ભેડાઘાટે. હવે સુંદર મજાની આ શું છે જગ્યા છે, અને આરસ પહાડના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ છે. અહીંયા એટલે છે કયા કેવો સરસ મજાનું જગ્યા છે, આરસ પહાડના ઘેરા પીળા અને ખડકો વચ્ચે શાંત વહેતી વહેતો પ્રવાહ પણ થઈ રહ્યો છે. ચાંદની રાતે શું કહે છે, ચાંદની રાતે લોકા વિહારની એવી તો મજા આવે છે કે રાત્રિનો સમય હોય એટલે સરસ મજાનો આકાશમાં ચંદ્ર પણ દેખાતો હોય છે. તો કે ચાંદની રાતે લોકા વિહાર એટલે કે હોડીમાં બેસીને ફરવું, કે છે રાત્રિના સમયે એમાં પણ ચાંદ દેખાતો હોય અને હોડીમાં બેસીને ફરવાની ખૂબ મજા આવે છે. ને આ જુઓ, હોડીમાં બેસીને તો ફરીએ જ છીએ, પણ આ બધું જુઓ કે શું દેખાય છે, પર્વતો કેટલા નજીક આવી ગયા છે. કે છે કે પર્વતો છે એ કેટલા નજીક આવી ગયા છે. વી હોડીમાં બેસીને ફરે છે અને બધા જ બાજુ પર્વતો હોય તો આપણને નજીક જ લાગે, તો એ કે છે પર્વતો પણ નજીક આવી ગયા છે. જાણે વાત વગડ્યા, એ કે છે કે જાણે વાત વળગ્યું, કે આપણે વાતે વળગી ગયા છીએ અને એને પણ એવું લાગે છે કે આ બધું મારી સાથે શું કરે છે, વાતો કરતું હોય એવું.
આ જગ્યાને બંદરકૂદ કહે છે. આ જગ્યાને શું કહે છે બાળકો? બંદરકૂદ કહે છે. આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કુદાકુદ. શું કહે છે બાળકો? વાંદરા કુદાકુદ કર્યા કરે છે. ઠીક છે, પર્વત ઉપર છે ને વાંદરા પહેલા આ પર્વત ઉપર જાય, પછી બીજા પર્વત ઉપર જાય, ત્યાંથી એ શું કર્યા કરે છે? કુદાકુદ કર્યા કરે છે. વચ્ચે નદી માતા જોયા કરે આ એ વાંદરા કુદે કહે છે. ઈ શું કરે છે? ઈ કે વચ્ચે નદી માતા છે, ઈ જોયા કરે છે કે આ વાંદરા છે, ઈ કુદ્યા જ કરે છે. કહે છે કે જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા પર અહીંથી કુદાવતા હતા, કે કુદાવીને જતા હતા. આ વાંદરા જે કૂદતા હતા એવી રીતે કહે છે કે પહેલાના જમાનામાં શૂરવીરો કે જે છે પોતાના ઘોડાને કુદાવી એક બાજુથી બીજી બાજુ લઈ જતા હતા. કુદાવે તો એમ જ કરે ને, ક્યાંય ત્યાં ત્યાં તો કુદા ના કરે. પછી કે છે ને ત્યાં જુઓ, ઈ કે હવે આમ સામે જુઓ, ઈ કે શું દેખાય છે? 108 પગથિયા વાળું 64 જોગણીઓનું ગૌરી શંકર મંદિર દેખાય છે. ઈ કે સામે જુઓ, 108 જોગણીઓનું ગૌરી શંકર મંદિર એટલે કે શંકર પાર્વતીનું શું દેખાય છે? મંદિર દેખાય છે. ગૌરી શંકર એટલે શંકર પાર્વતી, અને બીજું શું કહે છે? 64 જોગણીઓ એટલે કે 64 યોગીની, કે જોગણીઓની સંખ્યા 64 છે એવું એવી અહીંયા માન્યતા છે. આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધાને ઠેર ઠેર. એ કે છે આ નર્મદા મૈયાના કિનારે છે ઘણા બધા મંદિરો છે, અને ઠેર ઠેર એટલે કે બધી જગ્યાએ તમે થોડું ચાલતા પાછા મંદિર તમને દેખાઈ જાય. હવે થોડા આગળ જઈએ, જઈશું ને. હવે અહીંયા બધું તો જોઈ લીધું, તો એ કે છે ચાલો હવે આપણે થોડા આગળ જઈએ. નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુસળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ? એ શું કે છે કે જો નદીની સામે પૂર્વથી પશ્ચિમ તરફ મુસળધાર વરસાદ પડે છે એને આપણે શું કહીએ? મુસળધાર એટલે કે બાળકો સામેલા જેવી જાડી ધારે પડતો વરસાદ, એટલે કે બહુ જ વરસાદ આવે છે એને આપણે શું કહીએ? તો જો શું છે કે શું કહીએ? ધુમાધાર વરસાદ. શું કહીએ? ધુમાધાર. આપણે કહીએ ને ધોધમાર વરસાદ આવે છે એમ. અહીંયા છે જો ધુમા એટલે કે ધુમાડો. ધુમા એટલે શું થાય? ધુમાડો થાય ને. ધુમા એટલે ધુમાડો, ને ધાર એટલે પાણીની ધારા. આપણે પાણીની ધારા જેમાં વહેતી હોઈએ ને, આપણે જોઈએ એને કંઈક નામ આપીએ ને કે જો કેવી ધાર કરે છે, તો ધાર એટલે કે પાણીની ધારા. બાળકો હવે આ શું કહે છે? આ ધુમાધાર નામની જગ્યાને નર્મદાની ધોધની જેમ પડે છે. હવે આ શું કહે છે? જો આપણે ફરીથી એકવાર વ્યવસ્થિત જોઈએ પાછું. ધુમાધાર વરસાદ એટલે ધુમા એટલે ધુમાડો, ને ધાર એટલે પાણીની ધાર. આ ધુમાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે, કે ત્યાં નર્મદા છે એકદમ ધોધની જેમ પડે છે, અને ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પણ પડે છે. હવે ઊંચા